કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 5માં પર્યાવરણમાં પાઠ 1 મજાની ઇન્દ્રિયો એમાં ભાગ 2 ભણીશું. આપણે આ પાઠમાં ઘણી બધી ઇન્દ્રિયો વિશે, કીડી વિશે જોયું, તો હવે આપણે એ જોશું શું પ્રાણીઓ રંગ જુએ છે. એટલે કે જેમ આપણે અલગ અલગ રંગ જોઈ શકીએ છીએ, તો શું એવી જ રીતે પ્રાણીઓ બધા રંગ જોઈ શકે, આપણી જેવા જ જોઈ શકે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી. આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ. અહીંયા આપણને માણસ આપેલું છે, પહેલું ચિત્ર, જ્યાં આપણને બધા રંગો જોવા મળે છે. બીજા નંબરે છે પક્ષી, જે પક્ષીને આપણા જેટલા દેખાય છે પણ અમુક એમાં થોડુંક ઓછું દેખાય છે. જ્યારે પ્રાણીઓને મોટે ભાગે એક જ કલરની વસ્તુઓ જોવા મળતી હોય છે, જ્યારે જીવજંતુઓને બ્લેક એન્ડ વ્હાઈટ આપણે જે કહીએ છીએ, એટલે સફેદ અને કાળા રંગમાં જ વસ્તુઓ જોઈ શકતા હશે. આપણે એના ઉપરથી અનુમાન લગાવી શકીએ છીએ. એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય છે તે થોડા રંગો જોઈ શકે છે, કે જે દિવસ દરમિયાન જાગે એ થોડા રંગો જોઈ શકે છે. પણ જે પ્રાણીઓ ફક્ત રાત્રે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જોઈ શકે છે. એટલે કે જે પ્રાણીઓ રાત્રે જાગતા હોય એ પ્રાણીઓ વસ્તુઓને માત્ર સફેદ અને કાળા રંગમાં જ જોઈ શકે છે. તીવ્ર કાન, ધોરણ 4માં તમે વાંચ્યું છે કે આપણે પક્ષીઓના કારણ સરળતાથી જોઈ શકતા નથી. તેમને કાનના સ્થાને નાના છિદ્રો હોય છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓને કાનની જગ્યાએ નાના છિદ્રો હોય છે, જે પીછાથી ઢંકાયેલા હોય છે. એ પણ પાછા સેનાથી ઢંકાયેલા હોય છે? પીછાઓથી. લખો 10 પ્રાણીઓના નામ લખો જેમના કાન તમે જોઈ શકો છો. એવા 10 પ્રાણીઓ લખો જેના કાન તમે જોઈ શકો, કે કૂતરો, બિલાડી, સસલું, એવા અલગ અલગ પ્રાણીઓ તમે લો જેના તમારે 10 નામ લખવાના છે. અને બીજું એવું કે કેટલાક એવા પ્રાણીઓના નામ લખો જેમના કાન આપણા કરતાં મોટા હોય. એટલે કે એવા પ્રાણીઓ ગોતો જેના કાન આપણા કરતાં મોટા હોય છે. એક તો તમારી સામે છે હાથી, બીજા કોણ હશે વિચારો? એમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, જેના કાન આપણા કરતાં મોટા હોય છે. વિચારો, શું પ્રાણીઓના કાન અને તેમની સાંભળવાની ક્ષમતા વચ્ચે કોઈ સંબંધ છે? તો હા, જેના કાન મોટા હોય તો એ વધુ સાંભળી શકે ને, સારી રીતે સાંભળી શકે છે. જ્યારે જે નાના કાનવાળા પ્રાણીઓ હોય એ થોડુંક ઓછું સાંભળી શકે છે. એનું કારણ, તો મોટા કાન હોય તો એ અવાજના તરંગોને સરળતાથી અંદર જઈ શકે છે, સાંભળી શકે છે. જ્યારે નાના કાનમાં તરંગો સરળતાથી જઈ શકતા નથી, એટલે બરાબર સાંભળી શકતા નથી. આ પ્રયત્ન કરો, પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ માટે તમારી શાળામાં શાંત જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડા અંતરે ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ સાવધાનીપૂર્વક સાંભળવાનું છે. પછી તમે બધા ચિત્રમાં બતાવ્યા મુજબ હાથ કાન પાછળ મૂકો, આ રીતે. હવે તે જ બાળકને ફરીથી તેવી જ રીતે ધીમેથી બોલવા કહો. કઈ અવસ્થામાં વધારે અવાજ આવે તમારા મિત્રોને પણ પૂછો. તો જ્યારે તમે પાછળ હાથ રાખેલો હોય એના કારણે તમને અવાજ થોડું વધારે તીવ્રતામાં સંભળાય છે. તમારા હાથ તમારા કાન ઉપર રાખો અને કંઈક કહો. શું તમે તમારો પોતાનો અવાજ સાંભળી શકો છો? જાતે કરો તો. હા, આપણે પોતાનો અવાજ સાંભળી શકીએ છીએ. પાટિયા નજીક બેસો. પાટિયા ઉપર
એક વખત હાથથી અવાજ કરો, સાવચેતીપૂર્વક સાંભળો. હવે ચિત્રમાં બતાવ્યા મુજબ કાન પાટિયા પર મૂકો, પાટિયા પર ફરીથી હાથથી અવાજ કરો અને ફરીથી સાંભળો. અવાજમાં કંઈ તફાવત જોવા મળશે તમને? તો હા વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે બેઠા હોશો પાસે અને ત્યારે અવાજ કરો તો ત્યારે તમને અવાજ સંભળાશે ખરી, પણ જે કાન રાખેલો હોય પાટિયા પાસે એની તીવ્રતા ખૂબ જ વધારે હશે. તો સાપ આવી રીતે સાંભળે છે. જે સાપ છે ને એને આપણે કહીએ કાન હોતા નથી એમ કહેવાય છે. તો એ કેવી રીતે સાંભળે છે? તો એનું કારણ, તેમને કોઈ બાહ્ય કાન હોતા નથી, તેઓ માત્ર જમીન પરની ધ્રુજારીને અનુભવે છે. તે જમીનની ધ્રુજારી થાય છે એને અનુભવે છે, એના આધારે જ ધ્યાન આપી શકે છે. એટલે કે કોઈને ઓળખી જમીન પર ધ્રુજારીને અનુભવી શકે છે. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે, ધ્યાન આપજો. અવાજ દ્વારા સંદેશાઓ મોકલે છે. લંગૂર ઊંચે ઝાડ પરથી બીજા પ્રાણીઓને વાઘ અથવા ચિત્તાના ભયથી સાવધાન કરે છે. લંગૂર જે પ્રાણી છે વાંદરા જેવું આવે, આમ લંગૂર એક ખાસ પ્રકારના ચેતવણી સંકેત આપી સાવધાન કરે છે. પક્ષીઓ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, પક્ષીઓ છે ને એ પણ ભય વિશે ચેતવણી સંકેત આપે છે. કેટલાક પક્ષીઓ ભય માટે અલગ પ્રકારના અવાજ ગાળતા હોય છે. ઉદાહરણ તરીકે દુશ્મન આકાશમાંથી આવે તો જુદા પ્રકારની ચેતવણી, અથવા જો દુશ્મન જમીન ઉપરથી આવે તો અલગ પ્રકારની ચેતવણી આપે છે. અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પણ વાઘ સિંહ જેવા પ્રાણીઓ કઈ દિશામાં હશે તે પક્ષીઓના અવાજના સંકેત દ્વારા ત્યાંના કર્મચારીઓ અધિકારીઓ જાણી શકે. જો વિદ્યાર્થી મિત્રો, તમને નવું જાણવા મળશે અહીંયા કે જ્યારે તમે રાષ્ટ્રીય ઉદ્યાન અથવા અભયારણ્યમાં જાઓ તો ત્યાં કર્મચારીઓ હોય છે, ફોરેસ્ટ ગાર્ડ, બરાબર. તો એ જાણી શકે. તો કઈ રીતે? જો જ્યારે પક્ષીઓ અવાજ કરે છે કે અવાજના સંકેત આપે છે ત્યારે કર્મચારીઓ જાણી શકે છે કે વાઘ અને સિંહ કઈ બાજુ હોય છે. બીજું, માછલીઓ વિદ્યુત સંકેત દ્વારા ચેતવણી આપે છે. કેવી રીતે ચેતવણી આપશે? વિદ્યુત સંકેત દ્વારા. જ્યારે ભૂકંપ અથવા વાવાઝોડું આવવાનું હોય ત્યારે અમુક પ્રાણીઓ અલગ પ્રકારનું વર્તન કરે છે. જંગલની આસપાસ રહેતા માણસો પ્રાણીઓના આ વર્તનનું અવલોકન કરી ભવિષ્ય જાણી લે. જે જંગલમાં રહેતા લોકો હોય ને એ આ પ્રકારના અવાજથી જે ભવિષ્યમાં જે આફત આવવાની છે એની જાણ થઈ જાય છે. એવું જ એક ઉદાહરણ અહીંયા આપણને આપેલું છે કે 2004માં અંદમાન ટાપુના જંગલોની અમુક જાતિઓએ પ્રાણીઓના અલગ પ્રકારના વર્તનને જોયું. તેઓએ કોઈ ભયનું અનુમાન કર્યું જેથી તેઓ ટાપુની સલામત જગાએ જતા રહ્યા, અને થોડી જ વારમાં ટાપુને સુનામીનો ફટકો લાગી ગયો, એટલે કે સુનામી આવી, પરંતુ આ લોકો બચી ગયા. એનું કારણ શું? તો પ્રાણીઓ દ્વારા કરવામાં આવતું અલગ વર્તન, બરાબર વિદ્યાર્થી મિત્રો. ડોલ્ફિન પણ એકબીજાને સમાચાર આપવા અલગ અલગ અવાજો કરે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે પ્રાણીઓની તેમની પોતાની ખાસ વિશેષ ભાષા હોય છે. વૈજ્ઞાનિકો માને છે કે તેમની ખાસ વિશેષતા હોય છે. શું તમે પ્રાણીઓનો અવાજ સમજી શકો છો? કયા કયા લખો. તો તમે ગાય, ભેંસ, ઘોડો, કૂતરો એનો અવાજ તમે સમજી શકો છો. શું કેટલાક પ્રાણીઓ તમારી ભાષા સમજી છે? કયા કયા તેવા પ્રાણીઓ કયા? તો જેમાં પોપટ છે જે તમારી ભાષા સમજી શકે છે, ગાય, કૂતરો, બરાબર. બાકીના પ્રાણીઓ તમે જાતે જોઈને લખી શકો છો. અવાજ સાથે કહો. પક્ષીઓ અને ડોલ્ફિનની જેમ તમે પણ તમારી પોતાની સમાચાર આપવાની અવાજની ભાષા બનાવી શકો છો. યાદ રાખજો કે તમારે તમારા મિત્ર સાથે ફક્ત અવાજથી વાત કરવાની,
શબ્દોથી નહીં. તમને ક્યારે અને કેવી રીતે ચેતવણી સંકેત આપવાની જરૂર પડશે? ઉદાહરણ તરીકે, જ્યારે શિક્ષક વર્ગખંડમાં આવે છે તો તમે કેવી રીતે કરી શકો? તો કોઈ તમે સંકેત આપી શકો છો. અહીંયા આપણને એક ચિત્ર આપેલું છે ગરોળીનું. એમાં છે કેટલાક પ્રાણીઓ અમુક ઋતુમાં લાંબી ગાઢ નિંદ્રામાં જતા રહે છે. એટલે કે તમે ક્યારેક જોશો કે અમુક એવા પ્રાણી છે જે તમને ક્યારેક જ જોવા મળે,